વાહન ચાલકોને હાલાકી થઈ છે. સુરતમાં કતરગામ આશ્રમ પાસે ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિક વિભાગનો એક પણ કર્મચારી 1.5 કલાક સુધી ફરક્યો નહીં. સુરતના કતરગામ વિસ્તારમાં મોટી સંખ્યામાં ડાયમંડ ફેક્ટરીના કારખાનાઓ આવેલા છે, તો તેમજ ઉદ્યોગ પણ ખૂબ મોટા પ્રમાણમાં ધમધમે છે. વહેલી સવારે લોકો કામકાજના અર્થે ખાસ કરીને હીરા ફેક્ટરી તરફ જવા માટે નીકળતા હોય છે. તેવા સમયે ભારે ટ્રાફિક જામ થતાં લોકોને મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. કતરગામ આશ્રમ પાસે આખો રસ્તો બ્લોક થઈ ગયો, છતાં પણ ટ્રાફિકનો એક પણ જવાન ફરક્યો નહીં. સુરતમાં ટ્રાફિક સમસ્યા દિવસે વકરી રહી છે. એક તરફ ફ્લાયઓવર બ્રિજ બની રહ્યા છે, પરંતુ બીજી તરફ કેટલાક વિસ્તારોમાં હજી પણ ટ્રાફિકની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. આજે વહેલી સવારે 8 વાગ્યાથી 9:30 વાગ્યા સુધીના સમય દરમિયાન ટ્રાફિક જામ હોય છે. આ સમય દરમિયાન કતરગામ આશ્રમથી આસપાસના વિસ્તારોમાં ભારે ટ્રાફિકની અવર જવર રહેતી હોય છે. તેવા સમય ટ્રાફિક જવાન ચોકડી ઉપર કે સર્કલ ઉપર ઊભા ન હોય તો આ પ્રકારની સમસ્યા ઊભી થતી હોય છે. સવારના સમય ત્યાં સિટી બસ બંધ થઈ જવાની કારણે ટ્રાફિક જામ થઈ ગયો હોવાનું મારા ધ્યાનમાં પર આવ્યું હતું. ટ્રાફિકના જવાનો પણ ફરજ પર હાજર હતા, તેમણે જ ટ્રાફિકને નિયંત્રણ પણ કર્યું હતું.